वर्तुळाकार पायानो व्यास केटलो 7 सेंटीमीटर, तो एनी त्रिज्या केटली थाय? तो के 7 ભાગ્યા 2 એટલે કે 3.5 સેન્ટીમીટર, અને ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તેવું નળાકાર પાત્ર હોય. તો કે આવું એક નળાકાર પાત્ર આપેલું છે, એની ઊંચાઈ અને ત્રિજ્યા આપેલી છે, એટલે કે બંને પાત્ર કેવા અલગ અલગ આપ્યા, એક લંબચોરસ એટલે કે લંબઘન અને બીજું આપ્યું છે નળાકાર. તો કયા પાત્રની ક્ષમતા વધારે થશે? ક્ષમતા પૂછી છે એટલે તમારે શું મેળવવું પડે? તો કે ઘનફળ. તો કે એની ક્ષમતા મતલબ એની અંદર જે કઈ વસ્તુ ભરવામાં આવે એની ક્ષમતા કહેવાય. માટે આપણે શું મેળવીશું? ઘનફળ મેળવીશું. તો કે એની ક્ષમતા કોની વધારે છે અને કેટલી વધારે છે એ મેળવવાનું છે. તો અહીંયા આપણે સૌપ્રથમ લંબઘન માટે મેળવીશું. તો કે લંબઘનની લંબાઈ કેટલી આવી? 5 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી આવી? 4 સેન્ટીમીટર. અને ઊંચાઈ કેટલી આવી? 15 સેન્ટીમીટર. તો લંબઘન આકારના પાત્રનું ઘનફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 5 × 4 × 15 બરાબર 5 × 4 એટલે 20, 20 × 15 એટલે 300 સેન્ટીમીટર નો ઘન. તો આપણને લંબઘન આકારના પાત્રનું ઘનફળ મળી ગયું. હવે શું મેળવીશું? તો કે નળાકાર આકારના પાત્રનું ઘનફળ મેળવીશું. તો કે નળાકારની ત્રિજ્યા કેટલી થશે? વ્યાસ આપ્યો છે 7, માટે 7 ભાગ્યા 2 એટલે કે 3.5 સેન્ટીમીટર નળાકારની ત્રિજ્યા થશે. એની ઊંચાઈ કેટલી થશે? તો કે 10 સેન્ટીમીટર આપણને આપેલી છે. હવે નળાકાર આકારના પાત્રનું ઘનફળ મેળવવા માટેનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ. તો કે પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા કેટલી આવી? 7/2 × 7/2, કારણ કે અહીંયા શું આપેલું છે? આર સ્ક્વેર. એચ કેટલી આવી? ઊંચાઈ 10 સેન્ટીમીટર. તો અહીંયા 1 × 1 7 છે ઉડી જાય, 2 × 11 અહીંયા થઈ જશે, અને અહીંયા 5 × 2 એટલે 10 થઈ જાય. તો કે 11 × 7 = 77 અને 77 × 5 કરશું એટલે 385 સેન્ટીમીટર ઘન એનું ઘનફળ મળે છે. તો કે લંબઘન આકારના પાત્રનું ઘનફળ 300 સેન્ટીમીટર ઘન મળ્યું અને નળાકારનું ઘનફળ 385 સેન્ટીમીટર ઘન મળે છે. તો વધારે કોણ છે? તો કે નળાકાર આકારના ઘનફળ, નળાકાર આકારના વાસણનું ઘનફળ વધારે છે. પણ કેટલું વધારે? તો કે 385 - 300 વર્તું, એટલે આથી નળાકાર આકારના પાત્રનું ઘનફળ 385 - 300 બરાબર 85 સેન્ટીમીટર ઘન જેટલું વધારે હશે. તો કે આ દાખલો અહીંયા છે એ પૂર્ણ થાય છે. હવે પછીના દાખલાની અંદર તો કે એની રકમ જો જોવા જઈએ તો એની અંદર શું મેળવવાનું કીધું છે? તો કે તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 94.2 સેન્ટીમીટર² અને એની ઊંચાઈ કેટલી આવી? તો કે 5 સેન્ટીમીટર આપેલી છે. તો તમારે મેળવવાની છે પાયાની ત્રિજ્યા અને તેનું ઘનફળ છે એ મેળવવું પડશે. તો કે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે 2πRh. આગળનું સ્વાધ્યાય આપણે યાદ કરીએ તો કે સ્વાધ્યાય 13.2 ની અંદર આપણે જે આ બધા જ વક્ર સપાટીના ક્ષેત્રફળ માટેના સૂત્ર ભણી ગયા, તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πRh. હવે તમને વક્ર સપાટીના ક્ષેત્રફળ કેટલું આપ્યું? તો કે 94.2 સેન્ટીમીટર² અહીંયા 2 એમને મૂકી દઈએ, પાઈ ની કિંમત આપણને લેવાની કીધી છે 3.14, માટે આપણે પાઈ કેટલો લીધો? 3.14. ત્રિજ્યા આપણે મેળવવાની છે, માટે r એમને મૂકી દઈએ, અને ઊંચાઈ કેટલી આવી છે? તો કે ઊંચાઈ 5 સેન્ટીમીટર આવી છે, માટે h બરાબર 5 સેન્ટીમીટર અહીંયા મૂકીશું. હવે જોઈએ છે આપણે ત્રિજ્યા r, માટે r ને સૂત્રનો કર્તા બનાવીએ તો r બરાબર 94.2, આ 2 × 3.14 × 5 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ક્યાં આવતા રહેશે? તો કે ભાગાકારની અંદર આવતા રહે. આ બધાનો ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને ત્રિજ્યા કેટલી મળે? r બરાબર 3 સેન્ટીમીટર મળે છે. જે પહેલી વસ્તુ આપણને મેળવવાની કીધી હતી પાયાની ત્રિજ્યા એ મળી ગઈ છે. હવે બીજી વસ્તુ શું જોઈએ? તો કે નળાકારનું ઘનફળ. તો કે નળાકારના ઘનફળનું સૂત્ર આપણને બધાને ખબર છે, પાય આર સ્ક્વેર h. તો પાઈ બરાબર 3.14, ત્રિજ્યા મળી 3 × 3, એટલે કે r ત્રિજ્યા મળી છે 3, માટે r સ્ક્વેર છે તો 3 × 3, અને ઊંચાઈ કેટલી આવી છે? તો કે 5 સેન્ટીમીટર. આ બધાનો જો ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે 141.3 સેન્ટીમીટર નો ઘન. આથી નળાકારની ત્રિજ્યા મળી 3 સેન્ટીમીટર અને ઘનફળ કેટલું મળ્યું? 141.3 સેન્ટીમીટર નો ઘન. આ દાખલો અહીંયા છે એ સમાપ્ત થાય છે. એના પછીનો આ સ્વાધ્યાયનો 5મો દાખલો જે આપવામાં આવ્યો છે એની અંદર શું આપવામાં આવ્યું છે? તો કે 10 મીટર ઊંડા નળાકાર વાસણની અંદરની સપાટીને રંગવાનો ખર્ચ ₹1200 થાય છે. તો કે અંદરની સપાટીને રંગવા માટે ઊંડાઈ આવી છે, એનો મતલબ કે
ઊંચાઈ આપવામાં આવી છે નળાકાર માટે. હવે શું આવ્યું બીજું, તો કે અંદરની સપાટીને રંગવા માટેનો ખર્ચ 2200 રૂપિયા થાય છે. જો રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા થતા હોય તો તમારે મેળવવાનું છે સૌ પ્રથમ વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ. તો કે આની અંદર આપણે ત્રીજા સી મૂકીશું તો ડાયરેક્ટ આપણને શું મળી જાય, વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. એના ઉપરથી પાયાની ત્રિજ્યા મળશે અને એના ઉપરથી વાસણની ક્ષમતા, એનો મતલબ કે નળાકાર આકારના વાસણનું ઘનફળ છે એ મળી જશે. તો કે સૌ પ્રથમ શું આપવામાં આવ્યું છે, જો નળાકારની ઊંચાઈ બરાબર કેટલી આપવામાં આવી, તો કે 10 મીટર આપવામાં આવી છે. ત્યાર પછી બીજી વસ્તુ શું આપવામાં આવી, તો કે જો 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર રંગાતું હોય તો 2200 રૂપિયાનો ખર્ચ લાગે છે, તો કેટલું એનું ક્ષેત્રફળ વધશે. તો કે વાસણની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આની ત્રીજા સી મૂકીએ એટલે કે 2200 × 1/20, તો કે અહીંયાથી 1 મિનિટ ઉડી જાય, 220/2 કરીએ એટલે 110 મીટર સ્ક્વેર, એટલે કે વાસણની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 110 મીટર સ્ક્વેર મળે છે. હવે શું જોઈશે, તો કે આપણે જોઈએ છે પાયાની ત્રિજ્યા, એ પણ આ જ સૂત્ર ઉપરથી મળી જશે. તો કે વાસણની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, 2πRh બરાબર 110 મીટર સ્ક્વેર આપણને મળી ગયું છે. માટે પાઈ ની કિંમત આપણી પાસે છે, ઊંચાઈ પણ આપણને આપવામાં આવી છે 10 મીટર, તો ત્રિજ્યા એના ઉપરથી મળી જશે. તો કે 2 × પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા જોઈએ છે માટે r એમને મૂકી દઈએ, h બરાબર 10 મીટર આપવામાં આવ્યું બરાબર 110. તો કે r ને સૂત્રનો વત્તા બનાવીએ જે આપણી પાસે ત્રિજ્યા નથી, તો શું થશે, તો કે ભાગાકારમાં 7 છે એટલે આ બાજુ આવે તો 110 × 7 થઈ જાય, અને 2 × 22 × 10 એટલે કે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો શું થઈ જાય, ભાગાકારમાં આવી જશે. માટે શું થશે અહીંયા, તો કે આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશું તો આપણને જવાબ કેટલો મળશે, 1.75 મીટર, એટલે કે વાસણની ત્રિજ્યા કેટલી મળી, 1.75 મીટર. હવે શું જોઈએ છે આપણી પાસે, તો બીજી વસ્તુ છે જોઈએ છે વાસણની ક્ષમતા એટલે કે વાસણનું ઘનફળ જોઈએ. તો કે વાસણની ક્ષમતા બરાબર નળાકારનું ઘનફળ બરાબર એનું સૂત્ર શું થાય, πr²h. તો પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા મળી 1.75, અને r² છે માટે બે વખત લખીશું, 1.75 × 1.75, ઊંચાઈ કેટલી આવી છે 10 મીટર. આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને નળાકારનું ઘનફળ છે એ 96.25 મીટરનો ઘન છે એ મળે છે. તો કે અહીંયા તમારું સ્વાધ્યાય 13.6 છે એ પૂર્ણ થાય છે. આપણા કોર્સની અંદર 5 દાખલાઓ આપેલા છે જે અહીંયા પૂર્ણ થાય છે. આના પછીના લેક્ચરની અંદર આપણે શું જોઈશું, તો કે શંકુનું ઘનફળના દાખલાઓ છે જોઈશું. આભાર મિત્રો.